ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ ચાર ભારતની રાષ્ટ્રીય ચળવળો સ્વદેશી ચળવળો ત્યારબાદ છે મુસ્લિમ લીગ ઓગણીસો છ તેના વિશે આજે આપણે સમજવાનું છે તો જોઈએ અંગ્રેજો ભાગલા પાડો અને રાજકારણોની નીતિ અપનાવી હિન્દુ અને મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ઉભો કરવા માંગતા હતા અંગ્રેજો છે એ ભાગલા પાડો અને વ્યાજ કરોની નીતિ છે એ અપનાવી અને હિન્દુ મુસ્લિમ વચ્ચે જે એકતા છે એ વેરવિખેર કરવા માંગતા હતા બે વચ્ચે મતભેદ ઊભા થાય એવું માંગતા હતા તે સમયના વાઇસરોય મિન્ટો અને હિન્દી વઝીર મોરલે સાથે મળીને હિન્દના રાષ્ટ્રવાદને કચડી નાખવા યોજના કરી અને તે સમયના છે વાઇસરોય મિન્ટો અને હિન્દી વઝીર છે મોરલે એ બંને સાથે મળીને હિન્દના જે રાષ્ટ્રવાદ છે તેને કચડી નાખવાની પણ યોજના કરી હતી રાષ્ટ્રીય લડતની તાકાત વધી ગઈ ત્યારે અંગ્રેજોએ ઉપલા વર્ગના મુસ્લિમોની તરફદારી કરવાની શરૂઆત કરી અને જે રાષ્ટ્રીય લડત ચાલુ હતી એ રાષ્ટ્રીય લડતની તાકાત શું છે તો કે વધી ગઈ ત્યારે અંગ્રેજો છે એને ઉપલા વર્ગના મુસ્લિમો છે એની તરફદારી કરવાની પણ શરૂઆત કરી અલગ મતાધિકાર અને અલગ મતદાર મંડળોની માગણી કરવા એક મુસ્લિમ સંગઠનની રચના કરવા મુસ્લિમોના એક જૂથને સમજાવવામાં અંગ્રેજો સફળ રહ્યા અને શું તો કે અલગ મતાધિકાર અને અલગ મતદાર મંડળની માગણી કરવા માટે એક મુસ્લિમ સંગઠન આખે આખું હતું એ મુસ્લિમ સંગઠન છે એની રચના કરવા માટે અને મુસ્લિમોનું એક જૂથને સમજાવવા માટે અંગ્રેજો છે એ સફળ રહ્યા હતા પરિણામે મુસ્લિમ લીગની સ્થાપના થઈ ઈસવીસન ઓગણીસો ને છ આજમાં જે સફળ થઈ અંગ્રેજો તેને કારણે મુસ્લિમ લીગની સ્થાપના પણ થઈ ક્યારે થઈ ઓગણીસો ને માં આ સંસ્થાની સ્થાપનામાં મુસ્લિમોના ધાર્મિક વડા આગા ખાન ઢાકાના નવાબ સલીમ ઉલ્લા ખાં વાઇસરોય મિન્ટો અને તેના ખાનગી મંત્રી ડમ ડન લોપ સ્મિથે મહત્વની ભૂમિકા ભજવી હતી અને આ જે મુસ્લિમ લીગની સ્થાપના થઈ એ સ્થાપનામાં મુસ્લિમ અમુક લોકો છે એની મહત્વની ભૂમિકા હતી કોણ હતા તો કે મુસ્લિમોના ધાર્મિક વડા છે આગા ખાન ઢાકાના નવાબ સલીમ ઉલ્લા ખાન મિન્ટો અને ખાનગી મંત્રી છે ડનલોપ સ્મિથ એ બધાની ભૂમિકા છે એ મહત્વની હતી મુસ્લિમની મુસ્લિમો કોંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં હાજર ન રહે તે માટે કોંગ્રેસના અધિવેશનના દિવસોએ જ મુસ્લિમ લીગનું વાર્ષિક અધિવેશન ગોઠવવામાં આવતું હતું અને જે મુસ્લિમો છે એ કોંગ્રેસના જે વાર્ષિક વાર્ષિક અધિવેશન ગોઠવવામાં આવે એ અધિવેશનમાં કોંગ્રે મુસ્લિમના લોકો હાજર ન રહે એટલા માટે જે કોંગ્રેસનું અધિવેશન જે દિવસે રાખવામાં આવે એ જ દિવસે મુસ્લિમ લીગની જે સ્થાપના થઈ હતી તેનું વાર્ષિક અધિવેશન છે એ યોજવામાં આવતું હતું આમ અલગ પ્રતિનિધિત્વની માગણી મુસ્લિમોની નહીં પરંતુ અંગ્રેજોની નીતિની જ નિપજ હતી એટલે આમાંથી આપણે ખબર પડી છે કે અલગ પ્રતિનિધિત્વની લાગણી મુસ્લિમોની નથી પણ પરંતુ શેની તો કે અંગ્રેજોની જે નીતિ હતી તેની જ હતી મિન્ટોએ જ મુસ્લિમોને સહયોગી બનાવવાની નીતિની શરૂઆત કરી હતી મિન્ટોએ મુસ્લિમો છે તેના સહયોગની જે સહયોગી નીતિ હતી એ બનાવવાની શરૂઆત કરી હતી તેથી મિન્ટોને કેટલાક લેખકો લેખકો મુસ્લિમ કોમવાદના પિતા કહે છે આજે એમ નીતિની શરૂઆત કરી હતી મિન્ટોએ એના માટે થઈને જ કેટલાક લેખકો છે એ મુસ્લિમ કોમવાદના પિતા કહે છે મિન્ટોને એક ઇતિહાસકાર કહે ઇતિહાસકાર તો ત્યાં સુધી લખે છે કે પાકિસ્તાનના સાચા સર્જક મોહમ્મદ અલી ઝીણા કે રહીમ તુલ્લા નહીં પરંતુ મિન્ટો જ હતા અને ઇતિહાસકાર છે એ શું લખે છે કે પાકિસ્તાન છે એના સાચા સર્જક મોહમ્મદ અલી ઝીલા ઝીણા અથવા તો રહીમ તુલ્લા નથી પરંતુ કોણ છે તો કે મિન્ટો જ હતા એવું કહે છે ઇતિહાસકાર ત્યારથી જ હિન્દુ મુસ્લિમ સંઘર્ષ વધ્યો અને છેવટે હિન્દના ભાગલા પરિણમ્યા અને આવું કહે છે ત્યારથી જ હિન્દુ મુસ્લિમ છે તેનો સંઘર્ષ પણ વધે છે અને છેવટે શું થાય છે હિન્દના ભાગલા પડે છે ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદભવ અને વિકાસ ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત વાસુદેવ બળવંત ફળકે કરી હતી ભારતમાં જે ક્રાંતિકારી પ્રવૃત્તિ હતી હતી શરૂઆત કોણે કરી તો કે બળવંત ફળકે વાસુદેવ બળવંત ફળકે છે તેને ક્રાંતિકારીની શરૂઆત કરી હતી દામોદર ચાફેકર તથા બાલકૃષ્ણ ચાફેકર બંધુઓ વીર સાવરકર બાન્દ્રનાથ ઘોષ ખુદીરામ બોઝ પ્રફુલ ચાકી રામપ્રસાદ બિશમિલ અસ્ફા ગુલ્લાખા ચંદ્રશેખર આઝાદ ભગતસિંહ શિવરામ રાજગુરુ સુખદેવ બટુકેશ્વર દત્ત રોશનસિંહ જેવા અનેક ક્રાંતિવીરોએ રાષ્ટ્રવાદની જ્યોત જલતી રાખી હતી અને જે ક્રાંતિકારી પ્રવૃત્તિ હતી એમાં કેટલાક કેટલાક ક્રાંતિવીરો છે આ બધા ક્રાંતિવીરો એવા છે કે તેને રાષ્ટ્રવાદની જે જ્યોત હતી એમણે જળહળતી જ રાખી હતી શસ્ત્રો બનાવવાથી માંડીને તેના ઉપયોગ સુધીની તાલીમ પામેલા યુવાનોને અંગ્રેજ સરકારની ઊંઘ હરામ કરી નાખી હતી એટલે કે શસ્ત્રો બનાવવાની શરૂઆત કરવાની આપણે માંડીએ ત્યારથી ત્યારથી તેનો ઉપયોગ કેવી રીતે થાય છે તેની તાલીમ તાલીમ પામેલા યુવાનો છે એને અંગ્રેજ સરકારની ઊંઘ છે એ હરામ કરી નાખી હતી ઉગ્ર ક્રાંતિકારી ચળવળો હિન્દમાં ઉદ્ભવી અને દેશ વિદેશમાં પ્રસરી એટલે કે ઉગ્ર ક્રાંતિ ક્રાંતિકારીની ચળવળો છે એ હિન્દમાં ઉદ્ભવી છે અને દેશ વિદેશ સુધી પ્રસરી ગઈ હતી તેની પૂર્વ ભૂમિકામાં બંગાળના ભાગલા રદ કરવામાં ચાલેલું આંદોલન સુરતના કોંગ્રેસ અધિવેશન ઓગણીસોને સાતમાં પડેલા જહાલ અને મવાડ બે જૂથ એમ બે ભાગલા અને કોંગ્રેસની માત્ર ઠરાવો વિનંતીઓ અને આઝીઝી કરવાની પદ્ધતિઓનો પ્રબળ વિરોધ જેવા સંજોગો પડેલા છે શું કે છે તો કે તેની પૂર્વ ભૂમિકા છે એમાં જોઈએ તો બંગાળના ભાગલા રદ કરવામાં આવેલું ચાંદ અત્યારે રદ કરવામાં આવ્યા હતા બંગાળના ભાગલા બે પડ્યા હતા પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ આપણે આગળ એમાં જોયું આમાં આપણે કાલના વિડીયોમાં એ બે ભાગલા પડ્યા હતા એ બે ભાગલા પણ રદ કરવામાં આવ્યા હતા તે માટે પણ આંદોલન ચાલ્યું હતું તે અને સુરતના કોંગ્રેસ અધિવેશન છે એમાં પણ પડેલા બે ભાગ બે જૂથ પડે છે જહાલ અને મવાળ એમ બે ભાગલા પડે છે અને અને કોંગ્રેસની માત્ર ઠરાવો વિનંતી આજીજી કરવાની જે પદ્ધતિઓ છે એનો પણ પ્રબળ વિરોધ જોવા મળે છે લાલ બાલ અને પાલ ની ત્રિપુટીએ ઝહાલવાદની નીતિ અપનાવી અને લાલ બાલપાલ ત્રણેય છે એની ત્રિપુટી છે ત્રણેય લોકોની એ ત્રિપુટી છે એને પણ જહાલવાદી નીતિ અપનાવી હતી હિન્દ યુવા કાર્યકરોમાં નવું ચૈતન્ય રેડ્યું અને હિન્દ યુવા જે કાર્યકરો છે એમાં નવું ચૈતન્ય રેડાયું હતું હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસની ઢીલીપોચી નીતિને એક જબરદસ્ત નવો જ વળાંક આપ્યો અને હિન્દીની જે રાષ્ટ્રીય કોંગ્રેસની ઢીલીપોચી નીતિ છે એને એક સારો એવો વળાંક આપવામાં આવ્યો નવો જ વળાંક આપવામાં આવ્યો